બોલ્ય શ્રી સદગુરુ મહારાજની જય. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણશ્ચ પૂર્ણમાદાય પૂર્ણમિવાવશિષ્યતે. પરમ કૃપાળુ પરમાત્મા એવા શ્રી સદગુરુ મહારાજને જય. ગુરુમાં સર્વે સંતોને, મહાપુરુષોને, ભક્તોને જય. ગુરુમાં આજે આ બ્રહ્મને જાણો મોક્ષને માણો એના એપિસોડ નંબર 9, એટલે ભાગ નંબર 9, એની શરૂઆતની અંદર બ્રહ્મ જિજ્ઞાસુ, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષત્રિય, પ્રાતસ્મરણીય એવા શ્રી મહાપુરુષને નવ પ્રશ્ન કરે છે કે બ્રહ્માનુભવ કોને, એટલે મનને, ચિત્તને કે જીવાત્માને કોને થાય? બોલો, કેટલો જોરદાર પ્રશ્ન. અહીંયા મહાપુરુષ તેનો ઉત્તર આપતો જણાવે છે કે બ્રહ્માનુભવ થતો મન, ચિત્ત કે આત્માનું ભિન્નપણું રહેતું નથી. દ્રષ્ટા દર્શન દ્રશ્યની ત્રિપુટીનો લય થતો અભેદાવસ્થા પ્રાપ્ત થાય છે. કેવી અભેદાવસ્થા? તો ભેદ તૂટી જાય. અભેદાવસ્થામાં એકાકાર પરિસ્થિતિ સર્જાતો અદ્વિતીય બ્રહ્મ, ફક્ત કેવળ બ્રહ્મ સિવાય કોઈ પણ અન્ય પણ ત્યાં રહેતું નથી. દ્વૈત ભાવમાં જ દ્રષ્ટા દર્શન કરી શકે, પણ બ્રહ્માનુભવમાં દ્રષ્ટાનો જ લય થવાથી બ્રહ્મ દ્રશ્ય કે બ્રહ્મ દર્શન શક્ય જ નથી. વાસ્તવિક જગતમાં સૌને સામાન્ય ખ્યાલ છે કે દ્રશ્ય જોવા માટે સ્થૂળ નેત્ર જરૂરી છે. સાથોસાથ વ્યવહાર જગતમાં એવું પણ બને છે કે પ્રજ્ઞાચક્ષુને સ્થૂળ નેત્ર છે તો પણ તે કોઈ દ્રશ્ય જોઈ શકતો નથી. સર્વ વસ્તુને પ્રકાશિત કરનાર સૂર્યને પણ પ્રજ્ઞાચક્ષુ એટલે નેત્રંધ જોઈ શકવા સમર્થ નથી. અહીં થોડી વિશેષ સમજ પ્રગટે છે કે નેત્ર સાથે નેત્ર દ્રષ્ટિ પણ હોવી જરૂરી છે. નેત્ર દ્રષ્ટિ ફક્ત પ્રાકૃત વસ્તુઓને જોઈ શકે છે. નેત્ર દ્રષ્ટિ પૃથ્વી, જળ, અગ્નિને વ્યક્ત સ્વરૂપ હોવાથી જોઈ શકે છે, પણ હાજરી હોવા સતો વાયુ આકાશ પોતાના સૂક્ષ્મપણાથી, અવ્યક્તપણાથી, નેત્ર દ્રષ્ટિથી પણ અજ્ઞાત રહે છે. આપણું નેત્ર બ્રહ્મ દર્શન કરી શકતું નથી. ખાસ સાંભળી લેજો, આપણું નેત્ર બ્રહ્મ દર્શન કરી શકતું નથી જ. મન જ્ઞાનેન્દ્રિયોનો રાજા છે, કર્મેન્દ્રિયોનો અધિપતિ છે, પણ મન બ્રહ્મ દર્શન કરી શકતું નથી. બ્રહ્મ અગોચર, ગો બરાબર ઇન્દ્રિયો, એટલે બ્રહ્મ ઇન્દ્રિયો વડે સુલભ નથી. બ્રહ્મને હાથ વડે પકડી શકાતું નથી. બ્રહ્મ પ્રત્યે ગમન થઈ શકતું નથી. ઓખ વડે જોવામાં આવતું નથી.
કાન વડે સાંભળી શકાતું નથી કે સ્પર્શ દ્વારા બ્રહ્મને અડી પણ શકાતું નથી. બ્રહ્મ ઇન્દ્રિયો વડે પરખાતું ન હોવાથી મન પણ કદીએ બ્રહ્મ દર્શન કરી શકતું નથી. એટલે મનની વાત પૂરી થઈ ગઈ. અહીંયા હવે ચિત્તની વાત આવી કે ચિત્તમાં જન્મ જન્મોંતરના સંસ્કારો વૃત્તિ રૂપે સંગઠિત હોય. કેવા? જન્મ જન્મોંતરના સંસ્કારો મનની અંદર વૃત્તિ રૂપે સંગઠિત હોય. જેથી ચિત્તમાં રહેલ ભોગજન્ય જ્ઞાન કે મોહજન્ય જ્ઞાન અવિદ્યારૂપ મિથ્યા હોવાથી મલિનચિત બ્રહ્માનુભવ કરી શકતું નથી. ફક્ત શુદ્ધ ચિત્તમાં જ પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. વાત ઉભી રહી, ફક્ત શુદ્ધ ચિત્તમાં જ પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. જીવાત્મા એટલે જીવ ભાવ યુક્ત આત્મા. હવે છે કે જીવાત્માની વાત આવી, ચિત્ત પૂરું થયું, કહ્યું જીવાત્માની વાત આવી કે જીવાત્મા એટલે જીવ ભાવ યુક્ત આત્મા. જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી સંસાર સૃષ્ટિ છે. જ્યાં સુધી જીવભાવ છે ત્યાં સુધી કર્મ બંધન, કામના બંધન અને માયા બંધન છે જ. જીવાત્માના જીવભાવ થકી જ વિભિન્ન યોનિઓમાં જન્મ મરણ છે, ભાવ બંધન છે. એટલે જ્યાં સુધી જીવભાવ છે ત્યાં સુધી જીવાત્માની મોક્ષ કે મુક્તિ નથી 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 જ. જીવભાવ એટલે દ્વૈતપણું, જેમાં જીવાત્મા પોતાને બ્રહ્મથી અલગ માને છે. આ અલગપણાનો ભાવ જ મિથ્યા છે, અજ્ઞાન છે. અજ્ઞાનમાં જીવાત્માને પરમાત્માનું વિસ્મરણ છે. બ્રહ્મ ઐક્ય અજ્ઞાન છે. બ્રહ્માનુભાવ એટલે અહંકાર મુક્ત અહમ શૂન્ય અવસ્થા, અભેદ અવસ્થા, અદ્વિતીય બ્રહ્મમય સ્થિતિ. આ પરમ અવસ્થામાં સર્વ સૃષ્ટિનો, સર્વ માયા પ્રકૃતિનો અને સ્વયં પોતામાં લય હોવાથી બ્રહ્માનુભવ કોને? બોલો, બ્રહ્માનુભવ કોને થાય? મનને થાય, ચિત્ત ન થાય કે જીવાત્માન થાય? બહુ સરળ રીતે સમજાવી દીધું છે મહાપુરુષે. એટલે પાછો જીજ્ઞાસુ નવો પ્રશ્ન ઉભો થયો, તો પછી આ બ્રહ્મને કાલાતીત કેમ કહેવાય? કાળ એટલે સમય. તમે જો દેશ અને કાળ એટલે ટાઈમ એન્ડ સ્પેસ. આ જો એક પુસ્તક વોચ્યું હશે તો તમને એમને કાળ એટલે સમયની ખબર પડશે. એમ હમણાં થોડા સમય પહેલો આઈન્સ્ટાઈન એમના એક વૈજ્ઞાનિકે પણ આના ઉપર ખૂબ જ પ્રકાશ પાડેલો હતો. એટલે એના ઉત્તરની અંદર મહાપુરુષ પછી ઉત્તર આપે છે કે કાળ એટલે કાળ સમયરૂપી આપણી જે સમજ છે તે મર્યાદિત છે. કાળવશ જીવાત્મા હોવાથી જ જન્મ મરણના ચક્રમાં ઘૂમતો જ રહે. આપણી અલ્પશક્તિ કાળને વશ કરી શકતી નથી. પરંતુ ખાસ જોજો, બ્રહ્મ કાળથી પર મહાન સુજ્ઞ શ્રેષ્ઠ છે, જેથી કાળનું વર્ચસ્વ બ્રહ્મ ઉપર છે જ નહીં. બ્રહ્મ અમર્યાદિત હોવાથી મર્યાદિત કામના પણ
કાળ મહાકાળ કહેવાય. સાપેક્ષ કાળને વિભાજન રૂપે આપણે ભૂતકાળ એટલે વહી ગયેલ સમય, જેને કે વીતી ગયેલ સમય એટલે ભૂતકાળ, વર્તમાન કાળ એટલે હાલનો, જે હું તમારી સાથે હાલ બોલી રહ્યો છું કે હાલનો સમય, અને ભવિષ્યકાળ એટલે આવનાર સમય. એટલે સાપેક્ષ કાળને આ રીતે ભૂતકાળ, વર્તમાન કાળને ભવિષ્યકાળ તરીકે ઓળખી. પરંતુ ભ્રમ આદિ રહિત અનાદિ છે, તેમજ અંત રહિત અનંત છે, જેથી ભ્રમની ગણતરી કાળની સાપેક્ષતા વડે માપી શકાતી નથી. ભ્રમ અમાપ છે. ભ્રમની બૃહતા વ્યાપકતા એટલી વિશાળ છે કે તેમની અપરિમિતતાને લીધે કાળબંધનરૂપ પરિમિતપણું ભ્રમને પ્રાપ્ત થતું નથી. આ વાત સમજવા કે ભ્રમની મુક્તાવસ્થા, સહજાવસ્થા, સનાતન, પુરાતન છે. તેથી ભ્રમ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં પણ હશે જ. આ રહેવાપણાના અસ્તિત્વ વિશે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટપણે જણાવે છે કે હે અર્જુન, તું તારી અનભિજ્ઞતાને કારણે મને પહેચાનતો નથી, ઓળખતો નથી, જેથી તારા મનમાં સંશય છે કે પ્રારંભમાં કેવી રીતે આદિત્યને એટલે સૂર્યને યોગ વિષય જ્ઞાન આપ્યો છે. આથી હું સ્પષ્ટ જણે જણાવું છું કે મારા અને તારા અનેક અગણિત જન્મો થયેલા છે જે હું જાણું છું, પરંતુ હે અર્જુન, તું એને જાણતો નથી. આ વાત આપણે બધાને સમજવા જેવી વાત છે. એમ અર્જુનની જેમ આપણે સૌ સામાન્ય જન જીવાત્મા ભ્રમ પરમાત્માને જાણી શકતા નથી. તેમનો અવતાર અન્ય કાર્યથી પણ અજાણ રહીએ છીએ. કાળ સરકતો જ જાય છે. સેકન્ડ, મિનિટ, કલાક સાથે જોડાયેલ રાત દિવસ વીતતા જ જાય છે, વીતતા જ જાય છે. માસ, ઋતુ, વર્ષ નદી પ્રવાહની જેમ વહેતો રહે છે. આયુષ્ય પણ અચૂક એક દિવસ પૂર્ણ થશે. પરંતુ પ્રાપ્ત જીવનમાં આપણે પૂર્ણ બનતા નથી. આ પૂર્ણ છે, તે પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું છે તેમ જપતા રહીએ છીએ. શ્લોક તમે સાંભળ્યો છે, પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણા પૂર્ણમુદચ્યતે પૂર્ણશ પૂર્ણમાદાય પૂર્ણમિવાવશિષ્યતે. જે શેષ વધતિ એ પણ પૂર્ણ છે, પણ પૂર્ણ પ્રતિ પદાર્પણ કરતા નથી. બ્રહ્મને જાણકાર, બ્રહ્માનુભૂતિ કરેલ સંતો ઋષિઓ નિશંક જણાવે છે કે બ્રહ્મના સાનિધ્યમાં કાળની ઉપસ્થિતિ જણાતી નથી, નથી, નથી જ. કાળનો લય જ કાલાતીતમાં થતો હોવાથી રહે છે ફક્ત સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, અદ્વિતીય બ્રહ્મ. એટલે બ્રહ્મને તમો કાલાતીત કહ્યો છે. કેટલું સહેલાઈથી સમજાવી દીધું મહાપુરુષ. તો પાછો જિજ્ઞાસુ, નવો પ્રશ્ન, પ્રશ્નો નહીં એન્ડ જ આવતો. નવા નવા ભ્રમ વિશેના પ્રશ્નો, એટલો બધી જાણવાની આતુરતા, અને આવી જ જોઈએ. દરેક જિજ્ઞાસુ એ આ ભ્રમ વિશેની જાણવા માટે આવી જિજ્ઞાસા કરતું રહે, એને જ ભ્રમ જિજ્ઞાસુ કહી શકાય. એટલે એમણે નવો પ્રશ્ન ઊભો કર્યો.
બ્રહ્મ પ્રકૃતિ જળ છે કે ચેતન? કેવો પ્રશ્ન આવ્યો? બ્રહ્મ પ્રકૃતિ જળ છે કે ચેતન? એટલે મહાપુરુષ એના ઉત્તરમાં જણાવે છે કે પ્રકૃતિ તત્વ અવ્યક્ત સ્વરૂપ છે, તેને આપણે પારખી શકતા નથી. ફક્ત તેના વ્યક્ત કાર્યને જ જોઈને જ તેની હાજરી માનવી પડે. કેવું? પ્રકૃતિ તત્વ અવ્યક્ત સ્વરૂપ છે, તેને આપણે પારખી શકતા નથી. તેના વ્યક્ત કાર્યને જોઈને જ તેની હાજરી માનવી પડે, માની લેવાનું. તેના અસ્તિત્વનો સ્વીકાર કરવો જ પડે છે. જેમ વીજળી શક્તિ અવ્યક્ત છે, આપણા ઘરની અંદર પંખા, ટ્યુબલાઇટ, ફ્રીજ, એસી બધો જ ઉપકરણો હોય છે, પણ એ બધો શાના આધારે ચાલે છે? વિદ્યુતના આધારે, વીજળીના આધારે. એટલે એનું અસ્તિત્વ આપણે સ્વીકારવું જ પડે છે. ત્યારે જ એ વિદ્યુત વીજળીના કાર્યરૂપે બલપ્રકાશ આપે, વીજળી પંખો હવા ફૂંકે, ફ્રીજ ઠંડક આપે, હીટર ગરમી આપે. આ બધો વીજળીનો ઉપકરણો દ્વારા જ, એટલે વીજળી વિદ્યુતના દ્વારા જ આ ઉપકરણો કાર્યશીલ બને, તો જ ઇલેક્ટ્રિક શક્તિ છે એમ આપણે દ્રઢ નિશ્ચય થાય છે. આપણે સ્વીકારી લેવું પડે કે વિદ્યુત છે જ. એવી જ રીતે પ્રકૃતિ તત્વ બ્રહ્મ સાનિધ્ય થકી જ્યારે કાર્યરત બને છે, ત્યારે જ સૃષ્ટિ સર્જન શક્ય બને. જળ જગત અને ચેતન સૃષ્ટિ જે અવ્યક્ત પ્રકૃતિનું વ્યક્ત પ્રગટ સ્વરૂપ છે, તેના દ્વારા જ તેનું અસ્તિત્વ કલ્પના દ્વારા સ્વીકારાયું છે. આ પ્રકૃતિ સસત સ્વરૂપ નથી કે અસત સ્વરૂપ નથી, તે બ્રહ્મથી ભિન્ન નથી, તેમજ બ્રહ્મથી અભિન્ન પણ નથી. અત્યંત અદ્ભુત હોવાથી આને પછી શું કહેવામાં આવ્યું છે? ઋષિ મુનિએ મહાપુરુષોએ કહ્યું છે કે અનિર્વચનીય રૂપા કહેવાય છે. કારણ કે એને સત્ય નહીં કહેવાય, કે અસત્ય નહીં કહેવાય, એટલે આને શું કહેવાય? અનિર્વચનીય. અનાદિ પ્રકૃતિ પરમેશ્વરી પરાશક્તિ કે બ્રહ્મની યોગ શક્તિ છે, જેનાથી સચરાચર સૃષ્ટિ ઉત્પન્ન થાય છે ને વિલીન થાય છે, ઉત્પન્ન થાય ને વિલીન થાય છે. પણ બ્રહ્મ તત્વ અક્રિય છે. જેમ રાજાનું કાર્ય પ્રધાન કર, તેમ કાર્યશીલ પ્રકૃતિને પ્રધાન તત્વ પણ ગણવામાં આવે છે. કોઈ પણ મોટો ઉદ્યોગપતિ હોય, પાછળ એનો બધો સ્ટાફ કામ કરતો હોય, કામ ઉદ્યોગપતિ પોતે તો કરતો નથી, કામ કરવા વાળા તો બીજા જ હોય છે, એટલે એ બધા પ્રધાન તત્વ ગણાય. આ પ્રધાન તત્વ જ્યારે અક્રિય શાંત અવસ્થામાં હોય, ત્યારે તે પરમાત્મામાં લય લીન ગણવામાં આવે છે. બ્રહ્મ તત્વ સાથે પ્રકૃતિનું નિત્ય સાચર્ય હોવાથી કાયમી જોડાણ હોય, બ્રહ્મ સહચરી તરીકે પણ પ્રખ્યાત. પ્રકૃતિ અને પરમાત્માના ઐક્યને, પ્રકૃતિ અને પરમાત્માના ઐક્ય જ્યારે બે એક થઈ જાય, ઐક્યને સહસંગ ગણવામાં આવ્યું છે. આ ભિન્ન સ્વરૂપને જ અર્ધનારી નટેશ્વર
કે કારણ બ્રહ્મ કહેવામાં આવે છે. અહીં પ્રકૃતિને કારણ એટલા માટે દર્શાવી છે કે મૂળ કારણ તત્વ પ્રકૃતિ જ છે, જે બીજ સ્વરૂપે ક્રમશઃ ફલિત થાય છે, વિકસે છે અને અંતમાં વિલય પામે. પ્રકૃતિને પણ અનિર્વચનીય વાત કરી છે સંતોએ. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અર્જુન પાસે પોતાનું સ્વસ્વરૂપ ખુલ્લું કરતો સ્પષ્ટપણે જણાવે છે કે પ્રકૃતિ માટે સહચરી છે તે જળ સૃષ્ટિ ચેતન સૃષ્ટિનું સર્જન કરે છે. સતો તેને જળ કે ચેતન કહેવાતી નથી, તે મારામાં અંશ રૂપે રહેલી છે અને પોતાના અંશ વડે સચરાચર બ્રહ્માંડને રમે છે. સત્વ રજસ તમસ સ્વગુણી, સત્વ રજસ તમસ સ્વરૂપી ત્રિગુણી પ્રકૃતિ જળ ચેતન જગતની જગદંબા છે. સારી સૃષ્ટિ પ્રકૃતિવશ હોવાથી પુત્રરૂપ જીવાત્મા પ્રકૃતિને વશ કરી શકતો નથી. પ્રકૃતિના ભેદન વિના થોડામાં આગળ વધી શકાતું નથી. માયાસાગરને તરવા, પાર જવા, માયાપતિના શરણમાં જવું પડે, પડે ને પડે જ. જો સુધી જળ ચેતન જગતનું જ્ઞાન છે, કેવું, જો સુધી જળ ચેતન જગતનું જ્ઞાન છે ત્યો સુધી ભેદ જ્ઞાન. જીવાત્માના જળપળાનો ભેદ જ્ઞાન રૂપ અજ્ઞાનનો જો સુધી નાશ ન થાય ત્યો સુધી જીવપણું છે, છે ને છે જ. જીવપણાનો લય બ્રહ્મ થતો જ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. તત્ક્ષણ જ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. આજે અહીંયા આપણો આ બ્રહ્મને જાણો મોક્ષને માણો એપિસોડ નંબર 9, ભાગ 9નું અહીં આપણે અલ્પવિરામ કરી આપ સૌને આ દાસાનુદાસ મહેન્દ્ર રામ મહારાજ મોટપ આપ સૌને ફરી એકવાર જય ગુરુ મહારાજ કહી અહીંયા વાણીને વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુ મહારાજની જય.